यस ए पछी मित्रों टूंक ज समय नी अंदर कौन बनेगा तलाटी आवी एक प्रोग्राम चालू थवानो छे। तो एनी अंदर मित्रों आ खाली जगह फिक्स ज छे, आ खाली जगह आवे 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 अने आवे ज। तमे लोकोए एनो आंसर पण गोखी ज काढ्यो हशे, मने खबर छे કે તમારામાંથી બધાએ એનો આન્સર ગોખી જ કાઢ્યો છે, પણ કેમ એવું આવે એ જોવાનું છે। અને એ સેન્ટેન્સ મિત્રો આવું છે કે એ વાક્ય આવું છે કે સી ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા, ઓપ્શન એ આઈ, ઓપ્શન બી મી, ઓપ્શન સી હું શું કરું હવે માય, ઓપ્શન ડી mine। જો જો અહીંયા સમજજો, અહીંયા મિત્રો બધાનો આન્સર સાચો જ આવવાનો છે। તમારે કોમેન્ટ બોક્સમાં લખવાની જરૂર નથી, કેમ કે મને ખબર છે તમે લોકો આ ખાલી જગ્યા ગોખીને બેઠા હો, બટ વાય કેમ અહીંયા મી નહીં ને કેમ અહીંયા આઈ, વહી તો આજ શીખને કા હે। ચલો જોઈએ, મજા આવશે। ચલો અહીંયા વસ્તુ સમજો, પહેલી વસ્તુ તો અહીંયા માય અને માઇન છે એ મિત્રો પોઝેસિવ પ્રોનાઉન કહેવાય। પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ ક્યારે થાય, જ્યારે તમારો કોઈની જોડે સંબંધ બતાવવો હોય કે રિલેશન બતાવવો હોય ત્યારે થાય। અહીંયા તો મિત્રો તમે જોઈ શકો તો આ ઈઆર અને ધેન આવ્યું એટલે આ ડિગ્રી આવી, તો ડિગ્રીમાં સંબંધ રિલેશન ના હોય, તુલના થાય। ભાઈ ખબર પડી આમાં, આમાં શું થાય તુલના થાય। હવે કેમ આવું થાય એ સમજો, વસ્તુ જુઓ, આ ખાલી જગ્યા પછી લખો, પહેલાં નિયમ ભણાવવા આવી જાઓ। તો મિત્રો અહીંયા તમે લોકો ભણી ગયા છો, આપણે આર્ટિકલની અંદર તમને થોડું શીખવાડ્યું હતું કે ભાઈ જ્યારે પણ તુલના કરવાની હોય તો ઇંગ્લિશમાં કોનો ઉપયોગ થાય, તો કે ડિગ્રીનો થાય। ભાઈ ડિગ્રીનો ઉપયોગ શેના માટે થાય, ડિગ્રીનો ઉપયોગ મિત્રો તુલના કરવા થાય। અને જ્યારે બે વ્યક્તિ વચ્ચે કે બે વસ્તુ વચ્ચેની તુલના થતી હોય તો એમાં બે ડિગ્રી બની શકે, એમાં એક ડિગ્રી એટલે મિત્રો એને કહેવાય પોઝિટિવ ડિગ્રી અને બીજી એટલે નેગેટિવ, નાના ભૂલા બીજી એટલે નેગેટિવ નહીં, બીજી એટલે એને કહેવાય કમ્પેરેટિવ। બે એને શું કહેવાય, કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય। પોઝિટિવ ડિગ્રીની ઓળખાણ શું છે, તો કે પોઝિટિવ ડિગ્રીનું જો હકાર વાક્ય હશે તો એમાં આવા શબ્દો આવશે, એઝ એઝ શબ્દ આવશે, અને જો નકાર વાક્ય હશે તો કે સો એઝ શબ્દ આવશે। ભીલા જરૂરી છે અહીંયા એટલે ચલાવું છું, વધારાનું નથી ચલાવતો। અને જો કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ તો કે સર એનો કીવર્ડ એટલે કે સર આવી રીતે ધેન આવશે। હવે સમજજો અહીંયા વસ્તુ, ખાસ સમજજો બરોબર, હા યસ ભાઈ અહીંયા જોઈએ તો હકાર વાક્ય ખાસ ધ્યાન રાખવાનું। જો અહીંયા બહુ કામની વસ્તુ છે, જ્યારે પણ મિત્રો તુલના કરવી હશે અને બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચેની તુલના થાય તો ત્યારે મિત્રો કમ્પેરેટિવ ને પોઝિટિવ ડિગ્રી જ આવી શકે, સુપરલેટિવ ડિગ્રી ના આવે। હવે પોઝિટિવ ડિગ્રી કઈ રીતે હોય, તો મિત્રો હકાર વાક્ય હોય તો એઝ એઝ, નકાર વાક્ય હોય તો સો એઝ, અને કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ધેન આવા, ડિગ્રી નહીં ચલાવતો, ખાલી તમારે ઓળખાણ આપું છું। તો અહીંયા આપણો નિયમ કેવો છે હવે સમજજો, અહીંયા કીવર્ડ જોઈ લીધા તમે એઝ એઝ, સો એઝ અને ધેન છે। હવે સમજજો કે જ્યારે મિત્રો બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે એઝ એઝ, સો એઝ અને ધેન વડે કમ્પેરિઝન કરવાની આવે, સમજજો અહીંયા મારા વર્ડ ખાસ પકડજો, આ બીજું બધેથી ધ્યાન હટાવી દો ને હવે અહીંયા જ સાંભળજો, જ્યારે મિત્રો બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે મિત્રો કમ્પેરિઝન એ તમે એઝ એઝ, સો એઝ અને ધેનથી કરતા હોવ, આનામાંથી કોઈ પણથી કરતા હોવ, તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એઝ એઝ, સો એઝ અને ધેનની પહેલાં બે જે આ ધેનની પહેલાં જે લાઈનનો સર્વનામ આવતો હોય એની પાછળ મિત્રો એ જ લાઈનનો સર્વનામ આવે। ફરીથી હું અહીંયા એમ નથી કહેતો કે વાક્યની શરૂઆતમાં મેં અહીંયા શું કીધું કે એઝ એ, સો એઝ અને ધેન છે, એની આગળ જે લાઈનનો સર્વનામ આવતો હોય એની પાછળ મિત્રો એ જ લાઈનનો સર્વનામ આવી શકે। જો અહીંયા વાક્ય જોઈએ, થોડું સમજીએ, આવો પછી કહું, આવો અહીંયા જો વસ્તુ સમજીએ, વાક્ય આપણી જોડે આવી રીતે હતું, આવો ભાઈ શું હતું, સી ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા, અહીંયા આપણી જોડે છે મિત્રો આઈ અને મી છે, સમજજો વસ્તુ સમજજો। આપણે અહીંયા નિયમ શું કીધું કે નિયમની અંદર કે સર એવી વાત થઈ કે એઝ એઝ, સો એઝ અને ધેન છે, ભાઈ એઝ એઝ, સો એઝ અને ધેન છે, એની પહેલાં જે લાઈનનો સર્વનામ હોય એની પાછળ એ જ લાઈનનો સર્વનામ હોય, એટલે કે એનો અર્થ એવો કે એની પહેલાં સબ્જેક્ટિવ પ્રોનાઉન હોય તો પાછળ પણ કે સર સબ્જેક્ટિવ પ્રોનાઉન જ હોય, ભાઈ સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કર્તાવાળી લાઈન, એ જ રીતના એની આગળ જો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હોય તો કે પાછળ પણ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જ હોય, એટલે કે સર આપણે આ પેલું લગ્ન જેવું હોય,
આ વર પટેલ તો વૌ પટેલ, એ જ રીતના અહીંયા પ્રજાપતિ તો આ પ્રજાપતિ જ હોવું જોઈએ, એવું જ હોવું જોઈએ સાહેબ. પછી તમે અંદર અંદર લગ્ન કરાવો એ ના ચાલે ભાઈ. ક્લિયર આટલી વસ્તુ ખબર પડી? આ હું શું કહું છું એ ખ્યાલ આવ્યો? જલ્દી કોમેન્ટ બોક્સમાં હા કહો હા કહો, અને ના ખબર પડી હોય તો ના કહો ભાઈ. ખ્યાલ આવ્યો આમાં? અરે જલ્દી જલ્દી બોલો. ઓર આપકે વહા બારિશ હૈ કે નહીં ભાઈ? લાઈવ લેક્ચર વાળાને કહું પા કોમેન્ટ કરો. પેલું ઓફલાઈન વાળા પછી લેક્ચર જોતા હશે ને તો એ જોતા હશે, હે મમ્મી વરસાદ આવ્યો જોતો સાહેબે કીધું. હા અહીંયા તો ગજબનો વરસાદ પડ્યો અમારે ત્યાં. યસ, કેવું મજા આવે આમ વરસાદનો આમ અવાજ હોય ને તમે અહીંયા લેક્ચર ભરો. વાહ 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 વાહ, ચાલો આવો ભણીએ, મજા આવી જાય. લો એક ભાઈને તો લાઇટ બી નહીં. યસ, સૌરાષ્ટ્રની અંદર એવા થોડા પ્રોબ્લેમ રહી છે, સાચી વાત છે. ચલો ભાઈ મજા આવશે, આવો અહીંયા. આજે મિત્રો કોન્સેપ્ટ જોરદાર તૈયાર થશે, ચલો જોઈએ. બી જોઈએ કે સી ઇઝ ટોલર દેન ખાલી જગ્યા આઈ કે મી, તો આપણે કેમ જ આઈ લગાવીએ છીએ. તો અહીંયા જોઈ શકો આ ધેન આવ્યું. હવે ધેનની આગળ મિત્રો તમે આમ લાઈન કરતા જાઓ તો કોઈ પ્રોનાઉન આવે છે, તો કે સર છેક અહીંયા પ્રોનાઉન આવે છે કે સર આ સી આવ્યો. તો તમે જોઈ શકો કે આ સી એ કઈ લાઈનનો છે, તો કે સર સી એ સબ્જેક્ટિવ લાઈનનો છે. જો સબ્જેક્ટિવ પ્રોનાઉન હોય તો પાછળ પણ સબ્જેક્ટિવ લાઈનનો જ આવે, એટલા માટે મિત્રો અહીંયા મી નથી આવતું ને અહીંયા આઈ આન્સર આવે છે. ભાઈ ખબર પડી આજે કેમ આવી રીતે આઈ આન્સર આવે, કે નિયમ કેવો છે? જ્યારે તમે તુલના કરતા હોવ તો તુલના કયા શબ્દોથી કરો? એઝ એ સોએજ કે ધેનથી કરતા હોવ તો એ એઝ એ સોએજ કે ધેનની પહેલાં જે લાઈનનો સર્વનામ હોય પાછળ એ જ લાઈનનો સર્વનામ આવે. એટલા માટે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા મિત્રો સી છે, તો પાછળ આ સીની લાઈન યાદ કરીએ. ચલો ફટોફટ યાદ કરાવો. જો શું છે કે આઈ આવતું હતું, એ પછી યુ આવતું હતું, એ પછી મિત્રો હી આવતું હતું, પછી સી આવતું હતું ને પછી ઇટ આવતું હતું. તો અહીંયા સીની લાઈનમાંથી જ સર્વનામ આવવો જોઈએ, એટલે અહીંયા આઈ આવ્યો. ભાઈ ખબર પડી? ખ્યાલ આવ્યો? એટલે ભાઈ ખ્યાલ આવ્યો, ડન. ચલો ઓર એક બે ત્રણ એક્ઝામ્પલ હું તમને આપું, જોજો અહીંયા મજા આવશે, આવો જોઈએ. ચલો વાક્ય મિત્રો આ રીતનું છે કે સી લવ્સ હિમ મોર દેન ખાલી જગ્યા આઈ યમી. ચલો ભાઈ જલ્દી આન્સર આપો. સી લવ્સ હિમ મોર દેન ખાલી જગ્યા આઈ કે મી, શું આવશે આન્સર? જલ્દી 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 ફટોફટ. હા કોઈકની કંઈક કોમેન્ટ આવી, જસ્ટ અ મિનિટ. ચલો ભાઈ આન્સર શું આવશે? જલ્દી 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 ક્વિક, બરાબર. હાલો જોઈએ. આશીષભાઈ પહેલાં ફોન કરીને પૂછી લેજો હવે, કેમ કે અત્યારે ત્રીજો નિયમ આવું છું ને તમે હવે કહો છો કે સાહેબ પહેલો નિયમ ના ખબર પડી. પ્રભુ ત્યારે પૂછવાનું હતું. હા આવી જાઓ અહીંયા, ફોન કરીને મને પૂછી લેજો પહેલાં. જો અહીંયા જોઈએ મિત્રો આ ધ્યાન આવ્યું. આપણે વાત શું કરી? આપણે મિત્રો એ વાત કરી કે એઝ એ સોએજ અને ધ્યાન છે, એની પહેલા જે લાઈનનો સર્વનામ હોય પાછળ એ જ લાઈનનો સર્વનામ. પણ એવી ભૂલ ના કરતા કે સર અહીંયા સી આવ્યો, તો કે સર અહીંયા આપણે આઈ જ મૂકવાનો. અરે ભૂરા થોડું જોતો ખરી, મેં એવું નહીં કીધું કે એકદમ પહેલા. અહીંયા જોઈએ કે ધેન છે આની પહેલા મિત્રો, આમ 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 જવા જઈએ તો મિત્રો આ હિમ આવ્યું. અરે હિમ આવ્યું ને, આ હિમ એ કયો કેસ કહેવાય? ઓબ્જેક્ટિવ કેસ કહેવાય. જો આ ઓબ્જેક્ટિવ કેસ હોય તો પાછળ મિત્રો ઓબ્જેક્ટિવ કેસ જ આવે, એટલે અહીંયા મી આવે. ભાઈ ખબર પડી? અરે હા કે ના, કે સી લવ સિમ મોર દેન મી આવે. ભાઈ ખબર પડી હા કે ના? જલ્દી જલ્દી બોલો. ખ્યાલ આવ્યો? અરે પ્રભુ વાક્ય તુલનાવાળું છે તો એમાં એસવીઓ ના થાય. આશીષભાઈ પછી બધે બધું ઘુસાડવા જશો તો નહીં મેળ પડે મારા ભાઈલા. ખબર પડી? મેં અહીંયા શું કીધું? જેવા વાક્યો જેમાં તુલના થતી હોય એના માટેનો આ નિયમ છે. પછી એમાંય તમે ગમે તે નિયમ લાવીને કે સાહેબ આઈ ઘુસાડો અહીંયા તો ના ઘૂસે એમ. ઓકે હા ચલો ભાઈ ક્લિયર.
દન બધાને બે ખબર પડી આ નિયમની અંદર. આ નિયમની અંદર શું છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે એવા વાક્યો જેની અંદર મિત્રો તુલના થતી હોય. તમને એવો પ્રશ્ન થાય કે સર અમને કેમ નહીં ખબર પડે કે આ તુલના થતી હોય, તો કે ભાઈ ડિગ્રી વાળું વાક્ય હોય. અને ડિગ્રી વાળું વાક્ય એટલે એ કઈ રીતે ખબર પડશે કે સર આવી રીતે એઝ એજ શબ્દ હોય, સો એજ શબ્દ હોય અને ધેન શબ્દ હોય. જો હું સિરિયસલી કહું છું, મને કોઈ ક્વેશ્ચન